નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ 3ની અંદર જે હિન્દી વિષય છે તે હિન્દી વિષયના પાઠ નંબર 8 દોહા અષ્ટક નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 7ની આ જે સ્વ અધ્યયન પોથી છે એના ભાગ 3ની અંદર આપણને જેટલા પણ વિષયો આપેલા છે તે બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આ સ્વ અધ્યયન પોથીના જે આગળના પાઠો છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ આપણે પ્રકરણ નંબર 8, ચેપ્ટર નંબર 8, દોહા અષ્ટક ની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર 7, ઢૂંઢતે રહે જાઓગે. તો અહીંયા સારાંશ આપેલો છે સર્વપ્રથમ, ત્યાર પછી પ્રશ્ન નંબર 1. નિમ્નલિખિત પ્રશ્નો કે સહી વિકલ્પ ચૂનકર બોક્સ મેં સહી કા નિશાન કીજીએ. તો અહીંયા જવાબ આવશે ભસ્મ યાને કચરા. ત્યાર પછી બીજું, હિલ મિલ ચલના મુહાવરે કા સહી અર્થ હોતા હૈ સહયોગ કરના. ત્યાર પછી છે ત્રીજું, અનાજ ફટકને કા છાજ શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ કોન સા હૈ. તો જવાબ આવશે સૂપ. ચોથું, તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય મુંહ ઢોર કે ચામ સે લોહ ભસ્મ હો જાય ઇસ દોહે સે જો સિખ નહીં મિલતી હૈ ઉસે ઢૂંઢીએ. તો જવાબ આવશે હમે ગરીબો કી મદદ કરની ચાહીએ. ચાલો ત્યાર પછી આગળ, ત્યાર પછી છે પાંચમું, સહી શબ્દ ઢૂંઢીએ. તો અહીંયા જવાબ આવશે ગાંઠ. પ્રશ્ન નંબર 2, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લિખીએ. એમાં પહેલો સવાલ, સજ્જન લોગ અપની સંપત્તિ કા ઉપયોગ કેસે કરતે હૈ. તો જવાબ આવશે સજ્જન લોગ દૂસરો કા ભલા કરને મેં અપની સંપત્તિ કા ઉપયોગ કરતે હૈ. બીજો સવાલ, હમ ગરીબ લોગો કી મદદ કેસે કર સકતે હૈ. તો હમ ગરીબ લોગો કે બચ્ચો કો પઢા કર ઉનકી મદદ કર સકતે હૈ, હમ પઢાઈ મેં આને વાલી ઉનકી સમસ્યાએં દૂર કરે. ત્રીજો સવાલ, તુલસીદાસ સબસે હિલ મિલકર રહેને કો ક્યો કહેતે હૈ. હિલ મિલકર રહેને સે આપસ મેં પ્રેમ ભાવ બઢતા હૈ, કિસી સે વૈર વિરોધ નહીં હોતા, સબ એક દૂસરે કો સહયોગ દેતે હૈ. તુલસીદાસજી ઇસલીએ નદી ઓર નાવ કે સંયોગ કી તરહ હિલ મિલકર રહેને કે લીએ કહેતે હૈ. ચોથો સવાલ, રહીમ પ્રેમ કા ધાગા તોડને સે ક્યો મના કરતે હૈ. તો જોઈએ ઉત્તર, પ્રેમ કા ધાગા બહુત નાજુક હોતા હૈ, ઉસે ખીચને સે વહ ટૂટ જાતા હૈ, એક બાર ટૂટ જાને પર ફિર વહ જુડતા નહીં, અગર જુડતા ભી હૈ તો ઉસમેં ગાંઠ પડ જાતી હૈ, ઉસમેં પહેલે જૈસે સંબંધ કી મધુરતા નહીં રહેતી, ઇસલીએ રહીમ પ્રેમ કા ધાગા ટૂટ ન જાય ઇસકા ધ્યાન રખને કે લીએ કહેતે હૈ. પાંચમો સવાલ, સાધુ પુરુષ કૈસા હોના ચાહીએ ક્યો. તો સાધુ સુપ જૈસા સ્વભાવ વાલા હોના ચાહીએ, સુપ ફટકતે સમય અચ્છે અપને પાસ રખ લેતા હૈ ઓર કચરે કો બહાર ફેંક દેતા હૈ, ઉસી તરહ સાધુ કો સારયુક્ત વસ્તુ ગ્રહણ કરની ચાહીએ ઓર નિસ્સાર વસ્તુ છોડ દેની ચાહીએ. છઠ્ઠો સવાલ, કબીરજી લાલચ કો ક્યો બુરી ચીજ કહેતે હૈ. જોઈએ ઉત્તર, લાલચ વ્યક્તિ કી બુદ્ધિ ઓર ઉસકે વિવેક કો નષ્ટ કર દેતા હૈ, મક્ખી લાલચ કે કારણ ગુડ પર બેઠતી હૈ ઓર ઉસમેં ફસ જાતી હૈ, ફિર વહ પછતાતી હૈ પર ઉસમેં સે નિકલ નહીં પાતી, ઉસી તરહ જો વ્યક્તિ લાલચ મેં પડતા હૈ વહ અંત મેં પછતાતા હૈ, ઇસલીએ કબીરજી લાલચ કો બુરી ચીજ કહેતે હૈ. સાતમો સવાલ, ગરીબ કી હાઈ કે લીએ કોન સા ઉદાહરણ દિયા ગયા હૈ. જોઈએ ઉત્તર, ગરીબ કી હાઈ કે લીએ લુહાર કી ધેકની કા ઉદાહરણ દિયા ગયા હૈ. ધોકની મરે હુએ જાનવર કે ચમડે સે બનતી હૈ, ધોકની સે નિકલી હુઈ હવા આગ કો તેજ કરતી હૈ, ઉસસે લોહા ભી ભસ્મ હો જાતા હૈ, ગરીબ કી હાઈ ધોકની સે નિકલી હુઈ હવા કી તરહ હોતી હૈ, વહ બદ્દુઆ બનકર હમારા સર્વનાશ કર દેતી હૈ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચે દિયે ગયે દોહો કા ભાવાર્થ લિખીએ. તુલસી ઇસ સંસાર મેં ભાતિ ભાતિ કે લોગ સબસે હિલમિલ ચાહીએ નદી નાવ સંજોગ. તો એનો ભાવાર્થ કંઈક આ પ્રમાણે થશે, તુલસીદાસજી કહેતે હૈ કે ઇસ સંસારમાં તરહ તરહ કે લોગ હૈ, હમે સબકે સાથ હિલ મિલકર રહેના ચાહીએ જૈસે નદી ઓર નાવ કા સંયોગ રહેતા હૈ. રહી મન ધાગા પ્રેમ કા મત તોડો ચટકાય ટૂટે સે ફિર ન જુડે જૂઠે ગાંઠ પડ જાય. તો રહીમજી કહેતે હૈ કે પ્રેમ કે ધાગે કો ખીંચ કર ઝટકે સે મત તોડ ડાલો, યહ એક બાર ટૂટ જાને પર ફિર જુડતા નહીં ઓર જુડતા ભી હૈ તો ઉસમેં ગાંઠ પડ જાતી હૈ, પ્રેમ મેં પહેલે જૈસી મીઠાસ નહીં રહેતી. ત્યાર પછી છે ત્રીજું, એટલે કે ત્રીજી પંક્તિ, બડા હુઆ તો ક્યાં હુઆ જૈસે પેડ ખજૂર પંથી કો છાયા નહીં ફલ લગે અતિ દૂર. તો એનું જે છે તે આ પ્રમાણે આપણે ભાવાર્થ લખી શકીએ, બડા હોને સે હી કિસી કા મહત્વ નહીં બઢ જાતા, ખજૂર કા પેડ બહુત બડા હૈ પર ઉનકે પેડ હોને સે
क्या लाभ, उससे मुसाफिर को छाया नहीं मिलती और फल भी बहुत ऊंचाई पर लगते हैं। त्यार बचे छे प्रश्न नंबर 4, निम्नलिखित दोहों का गान कीजिए और समझिए। तो जो पहलो दोहो, काल करे सो आज कर, आज करे सो अब, पल में परलय होएगी बुहरी करेगा कब, साईं इतना दीजिए जहाँ में कुटुंब समाए, मैं भी भूखा ना रहूँ साधु न भूखा जाए, एक भरोसा एक बल एक आस विश्वास, एक राम घनश्याम हित चातक तुलसी दास, सचिव वेद गुरु तीजी गुरु तिनी जो प्रिय बोलही भई आस, राज धर्म तन तीनी करे कर कोई बेंगी हिसन, रही मन वे न मर चुके जे कहूँ मांगन जाही, उनके पहले वे मुई जिन मुख निकसत नाही। त्यार पछी छे प्रश्न नंबर 5, निम्नलिखित भावार्थ वाले दोहे को प्रश्न नंबर 4 में से ढूंढ कर लिखिए। तो जो भावार्थ आपेलो छे, रहीम जी कहते हैं कि दूसरों से मांगने वाले लोगों को मरा हुआ जानो, आगे कहते हैं कि वो लोग उनसे भी पहले मर चुके हैं जो मांगने पर अपने मुंह से ना निकालते हैं, यानी कि कुछ देते नहीं है। तो आ प्रमाणे आवशे पंक्ति, रहीमन वे न मर चुके जे कहूँ मांगन जाही, उनके पहले वे मुई जिन मुख निकसत नाही। त्यार पछी आपणे जोईए बीजी पंक्ति, मंत्री वैद्य और गुरु यदि किसी आशा में प्रिय बोलने लगे तो समझना चाहिए कि जल्दी ही राजधर्म और शरीर का नाश हो जाएगा। सचिव वैद्य गुरु तीनों तीनी जो प्रिय बोल ही भई आस, राजधर्म तन तीनी कर होई बेंगी हिनास। त्यार पछी त्रीजू, हमें भगवान से यह प्रार्थना करनी चाहिए कि हमें इतना दीजिए जिससे कुटुंब का पालन पोषण हो और घर आए साधु संत गरीब कभी भूखा न जाए। तो यहाँ काव्य पंक्ति आवशे, साई इतना दीजिए जहाँ में कुटुंब समाए, मैं भी भूखा ना रहूँ साधु न भूखा जाए। त्यार पछी छे प्रश्न नंबर 6, नीचे दिए गए विषय के बारे में लिखिए। एमां पहेलू छे कबीर। कबीर एक महान हिंदी संत कवि और भक्ति आंदोलन के प्रमुख स्तंभ थे। उन्होंने अपनी रचनाओं के माध्यम से समाज में एकता, समानता और धार्मिकता का संदेश फैलाया। कबीर की कविताएं और भजन सीधे और सरल भाषा में थे, जिससे उनकी विचारधारा आम जनता तक आसानी से पहुंच सकी। त्यार पछी छे तुलसीदास। तुलसीदास हिंदी साहित्य के एक प्रमुख कवि और संत थे, जिन्होंने भारतीय भक्ति साहित्य में अमूल्य योगदान दिया। वे विशेष रूप से भगवान श्री राम के प्रति अपनी भक्ति और उनके जीवन पर आधारित रचनाओं के लिए प्रसिद्ध है। उनकी सबसे प्रसिद्ध काव्य रचना रामचरितमानस है, जो भगवान श्री राम के जीवन की कथा को सरल हिंदी में प्रस्तुत करती है और भारतीय धार्मिक साहित्य का एक महत्वपूर्ण ग्रंथ माना जाता है। त्यार पछी छे रहीम। रहीम एक प्रसिद्ध हिंदी कवि और सूफी संत थे, जिनकी कविताएं और दोहे आज भी भारतीय साहित्य में महत्वपूर्ण स्थान रखते हैं। उनके दोहे जीवन की सरलता, नैतिकता और मानवता के प्रति गहरी संवेदनाओं को व्यक्त करते हैं। रहीम ने सूफी संत के माध्यम से ईश्वर के प्रति अपनी गहरी भक्ति और प्रेम को प्रकट किया और उनकी रचनाएं धार्मिकता और सामाजिक सुधार का संदेश देती है। उनकी रचनाओं में प्रेम, करुणा और समाज के विभिन्न पहलुओं पर ध्यान केंद्रित किया गया है। मित्रों, ધોરણ 3-8ની આ જે નવી સ્વઅધ્યયન પોથી આવી છે તે નવી સ્વઅધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તે આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં। તો આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી અને વધારે માહિતી માટે અહીંયા તમે કોન્ટેક્ટ કરી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, નીચે દીએ ગયે વિરુદ્ધાર્થી શબ્દો કી સહી જોડ વાલે શબ્દ કોષ્ટક મેં સે ઢૂંઢ કર બ વિભાગ મેં લિખ કર ઉદાહરણ કે અનુસાર ઉન શબ્દો કા વાક્ય મેં પ્રયોગ કીજીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કોષ્ટક આપવામાં આવેલું છે, એમાં આદર, આદરનું વિરુદ્ધાર્થી થશે અનાદર। ચાલો, તો આદરનું વિરુદ્ધાર્થી થશે અનાદર। અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અનાદર દર્શાવેલું છે। સ્વકાજ, સ્વકાજનું થશે પરકાજ। ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પરકાજ। બુરાનું વિરુદ્ધાર્થી થશે અચ્છા। ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો અચ્છા ઉપર આપણે ટીક કરેલું છે। ત્યાર પછી છે બડા, બડાનું થશે વિરુદ્ધાર્થી છોટા, તો આ રીતે અહીંયા છોટા। ત્યાર પછી છે પ્રેમનું થશે નફરત, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ નફરત અહીંયા દર્શાવેલું છે। ત્યાર પછી છે મૃતનું થશે જીવિત, તો આ જીવિત, અને દૂરનું થશે નજદીક, તો અહીંયા નજદીક શબ્દ આપણે દર્શાવેલો છે। ચાલો, એને આ પહેલું આપણને આપેલું છે આદર, તો આદરનું વિરુદ્ધાર્થી અનાદર। હવે આપણે બંનેના વાક્ય જોઈએ, તો હમે બડો કા આદર કરના ચાહીએ, અને અનાદરનું થશે કે હમે બડો કા અનાદર નહીં કરના ચાહીએ। પછી સ્વકાજ અને પરકાજ,
તો હંમેશા સ્વકાજ કરના ચાહીએ, અને અહીંયા થશે કે હમે હંમેશા પરકાજ કરતે રહેના ચાહીએ. ત્યાર પછી ત્રીજું છે બુરાનું વિરુદ્ધાર્થી ભલા, તો બુરાનું થશે અમે બુરા કામ નહીં કરના ચાહીએ, અને ભલાનું થશે સચમુચ તું ભલા આદમી હો. સત્યનું અસત્ય, તો સત્યનું વાક્ય બનશે હંમેશા સત્ય કા સાથ દેના ચાહીએ, અને અસત્યનું થશે અમે અસત્ય કા સાથ નહીં દેના ચાહીએ. બડાનું વિરુદ્ધાર્થી છોટા, તો અહીંયા વાક્યપ્રયોગ થશે અહેમદાબાદ બડા શહેર હૈ, અને અહીંયા બનશે જામનગર છોટા શહેર હૈ. પ્રેમ અને નફરત, તો હમે સબસે પ્રેમ ભાવ રખના ચાહીએ, અને અહીંયા નફરતનું વાક્ય બનશે હમે કિસી સે નફરત નહીં કરની ચાહીએ. મૃત અને જીવિત, તો અહીંયા મૃતનું વાક્ય બનશે વો મૃત પશુ હૈ, અને અહીંયા જીવિતનું બનશે વો જીવિત પશુ હૈ. દૂર અને નજદીક, તો અહીંયા વાક્ય બનશે મુંબઈ કાફી દૂર હૈ, અને નજદીકનું વાક્ય બનશે સુરત નજદીક હી હૈ. ત્યાર પછી છે પ્રશ્ન 8 અ, પરિભાષા પૂર્ણ કીજે. એમાં પહેલું, વાક્ય મેં સંજ્ઞા કે જિન શબ્દો સે પ્રશ્ન ક્યા જાય વે પ્રશ્ન વાક્ય સર્વનામ કહેલાતે હૈ. ઉદાહરણ તરીકે કોણ, કિસ, ક્યાં અને કિસને. અને વાક્ય મેં સંજ્ઞા કે જિન શબ્દ સે પ્રશ્ન ક્યા જાય વે સંબંધક સર્વનામ કહેલાતે હૈ. ઉદાહરણ તરીકે જૈસા, વૈસા, જો, વહ, જિસકી, ઉસકી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 બ, વાક્યો મેં સે રેખાંકિત શબ્દ પ્રશ્નવાચક ઓર સંબંધવાચક સર્વનામ હૈ, ઉન્હે દી ગઈ તાલિકા મેં વર્ગીકૃત કીજે. ચાલો, તો અહીંયા તમે જોશો તો વહ કોણ આ રહા હૈ, તો કોણ. પછી છે જૈસી વૈસી, જો ચલતા રહેગા વહ મંજિલ તક પહોંચેગા. તો અહીંયા જો અને વહ, કિસે, જિસકી, ઉસકી, ક્યાં, કિસને અને કિસે. તો એમાં પ્રશ્નવાચક સર્વનામની અંદર આવશે કોણ, કિસે, ક્યાં, કિસે અને કિસને. જ્યારે સંબંધવાચક સર્વનામમાં આવશે જો, વહ, જિસકી, જૈસી, ઉસકી, વહ. તો આ રીતે આપણે પ્રશ્નવાચક સર્વનામ અને સંબંધકવાચક સર્વનામ જે છે તે અહીંયા આ તાલિકામાં દર્શાવી શકીએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, આપ સંયુક્ત કુટુંબમાં રહેના ચાહોગે યા વિભક્ત કુટુંબમાં ક્યું. સંયુક્ત કુટુંબમાં રહેના મેરે લીએ એક આદર્શ સ્થિતિ હૈ, ક્યોંકિ ઇસમે પરિવાર કા હર સદસ્ય એક હી છત કે નીચે રહેને કે ફાયદે પ્રાપ્ત કરતા હૈ. સંયુક્ત કુટુંબમાં હમ સભી દિનચર્યા કી જિમ્મેદારીયા સાઝા કર સકતે હૈ, જિસસે કામ કી વાડ મેં કમી આતી હૈ ઓર પરિવાર કે સદસ્ય એક દૂસરે કા સહયોગ કર સકતે હૈ. યહ એક એસા વાતાવરણ હૈ જહાં ભાવનાત્મક સમર્થન ઓર સુરક્ષા સહજતા સે મિલતી હૈ. પરિવાર કે સદસ્ય એક દૂસરે કે કરીબ હોતે હૈ, જિસસે આપસી સમજ ઓર પ્રેમ બઢતા હૈ. સાથી આર્થિક બોજ સાઝા કરને સે ખર્ચો કા પ્રબંધન કરના આસાન હો જાતા હૈ. સંયુક્ત કુટુંબમાં રહેને સે હમે જીવન કે સુખ દુઃખ કો સાઝા કરને કા અવસર મિલતા હૈ ઓર ઇસસે પરિવાર કી એકતા ઓર સામંજસ્ય બનાઈ રહેતા હૈ. યહ વ્યવસ્થા પરિવાર કી પારંપારિક ધરોહર ઓર સાંસ્કૃતિક મૂલ્ય કો ભી સહજને મેં મદદ કરતી હૈ. મિત્રો, અહીંયા આપણે આ પાઠ નંબર 8 પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 7ની હિન્દી વિષયની સ્વાધ્યાન પોથીના પાઠ નંબર 9ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર હિન્દી વિષયની સ્વઅધ્યયન પોથીના બધા જ પાઠના વિડીયો અને PDF છે તે મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.